हेलो फ्रेंड्स, वेलकम टू श्री श्री फूड। आज आप श्राद्ध मे लसन डूंगी वगरनी थाळी बनावीशू। आ थाळी झटपट बनावी शकाय छे अने तेमा मे दूधपाक, मेथीना भजिया, पूरी, भींडानुं कोरुं शाक, बटेकानुं रसावाळुं शाक, दाळ अने भात, फ्राइम्स अने आथेला मरचा लईशुं। तो चालो श्राद्ध मे झटपट तैयार थती गुजराती थाळी बनावी लईए। थाळी बनावामां सौथी पहेला कंईक गळ्युं बनावीशुं। तो पहेला आपणे बनावी लईए दूधपाक। तो तेना माटे अहींया मैं एक लीटर फूल फेट दूध लीधेलू छे, एक चमची चोखा, चार चमची खांड, एक चमची बदामनी कतरण, एक चमची पिस्तानी कतरण, एक चमची चारोली, एक नानी चमची एलची पाउडर अने जायफळ लीधेलू छे। हवे आपणे दूधपाक बनावीशुं। तो तेना माटे एक कढ़ाई लीधेली छे, कढ़ाईनी अंदर नीचे थोड़ू घी लगावीने तैयार कर्युं छे, तेनाथी दूध नीचे चिपकशे नहीं। अथवा तो तमे थोड़ू पानी पण नाखी शको छो। हवे कढ़ाईनी अंदर आपणे फूल फेट दूध नाखीशुं। एक उभरो आवे त्यां सुधी गरम थवा दईए। आ रीते वच्चे वच्चे हलावता तेने एक उभरो आवे त्यां सुधी रहेवा दईए। हवे दूधमां आ रीते एक उभरो आवी गयो छे। अत्यारे आपणे व्हाइट दूधपाक बनावीशुं। तमारे केसर वालो दूधपाक बनावो होय आ टाइमे तमे अंदर केसरना 10-15 तातना नाखी शको छो। अत्यारे हूँ व्हाइट बनावी रही छूँ एटले केसर नथी नाखती। हवे आपणे चोखाने 30 मिनिट माटे पलाळी राखेला छे, तेमांथी पाणी निकाळी त्यारबाद दूधमां नाखीशुं। हवे चोखामांथी पाणी निकाळी लीधुं छे, हवे चोखा आपणे दूधमां नाखीशुं। हवे गેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું। હવે ચોખા નાખ્યા બાદ સારી રીતે મિક્સ કરી લઈએ। ચોખા ચડી જાય ત્યાં સુધી રહેવા દઈએ। વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું જેથી તેના ઉપર જે મલાઈ જેવું થઈ ગયું હોય તે દૂધમાં મિક્સ થઈ જાય, સાઈડ પર દૂધ ચીપકી જાય તેને પણ નીકાળતા જશું। આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને ચમચો આપણે અંદર જ રાખીશું જેથી દૂધ ઉભરાઈને બહાર ના આવે। ચોખા ચડી જાય ત્યાં સુધી ચડવા દઈએ। એ પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઇબ થઈ જશે અને બેલ આઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે દૂધને ચોખાને 10 મિનિટ માટે ચડવા દીધેલા છે। ચોખા ચેક કરી લઈએ। ચોખા આપણા એકદમ સરસ રીતે ચડી ગયા છે। હવે તેમાં 4 ટેબલસ્પૂન ખાંડ નાખીશું। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો। હવે ફરી તેને ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી રહેવા દઈશું। ચોખા ચડી જાય ત્યારબાદ જ ખાંડ નાખીશું। ખાંડ સાથે જ નાખીશું તો ચોખા જલ્દી ચડશે નહીં, એટલા માટે આપણે ખાંડ ચોખા ચડે ત્યારબાદ જ નાખવાની। હવે આપણે ખાંડ નાખ્યા બાદ ફરી તેને 3-4 મિનિટ માટે આ જ રીતે તેને ચડવા દઈએ। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું। હવે આપણે ખાંડ નાખ્યા બાદ ફરી તેને 3 મિનિટ માટે આ જ રીતે ઉકાળી લીધેલું છે મીડિયમ ગેસ પર। હવે તેમાં 1 ટેબલસ્પૂન ચારોળી નાખીશું। ચારોળી દૂધપાકનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ કહી શકાય, તેનાથી દૂધપાકનો ટેસ્ટ એકદમ સારો આવતો હોય છે। બદામની કતરણ પણ નાખીશું, તેને 5 મિનિટ માટે ગરમ પાણીમાં રહેવા દીધેલી હતી, ત્યારબાદ તેની છાલ નીકાળી આ રીતે ચિપ્સ કરી લીધેલી છે તે નાખીશું। પિસ્તાને પણ એ જ રીતે કરેલા છે તે પણ નાખીશું। હવે તેમાં થોડું જાયફળ નાખીશું ખમણીને। જાયફળ પણ તમને ટેસ્ટ જે પ્રમાણે ભાવતો હોય એ રીતે નાખી શકો છો। એલચી પાવડર પણ નાખીશું, મિક્સ કરી લઈએ। હવે આ દૂધપાકને આપણે 1 મિનિટ માટે જ રહેવા દઈશું। હવે આપણો દૂધપાક એકદમ સર્વ કરવા માટે રેડી છે, નીચે ઉતારી લઈએ। હવે દૂધપાકને આપણે એક બાઉલમાં નીકાળી લીધેલું છે, હવે તેના ઉપર બદામની કતરણ મૂકીશું, પિસ્તાની કતરણ મૂકીશું। હવે આપણો દૂધપાક એકદમ સર્વ કરવા માટે રેડી છે। હવે આપણો દૂધપાક તૈયાર છે। હવે આપણે બનાવી લઈશું ગુજરાતી દાળ અને ભાત। તો એની દાળ લઈ અને તેને 2-3 પાણીએ ધોઈ અને 1/2 કલાક માટે પલાળીને રાખેલી હતી તે લઈશું। તો અહીંયા મેં કુકરમાં પાણી લીધેલું છે, પાણીને આપણે થોડું ગરમ થવા દઈશું। તો પાણી આપણું ગરમ જ છે, તેમાં આપણે તુવેરની દાળ ઓરી દઈશું। 1/4 ટીસ્પૂન સાથે આપણે હળદર ઉમેરીશું, નમક પણ ઉમેરીશું, સાથે આ રીતે મેં ટામેટું લીધેલું છે
हाफ टामेटू लईशू अने कूकर बंद करी अने 5 થી 6 વિસલ કરી લઈએ। આપણી દાળ બફાઈને તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે રાઈસ પણ બનાવી લઈશું। તો આ સાઈડ મે ગેસ પર પાણી ગરમ થવા માટે રાખી દીધેલું છે, પાણીને ગરમ થવા દઈશું। આ થાળીમાં તમે જીરા રાઈસ અને દાળ ફ્રાય પણ બનાવી શકો છો, પણ અત્યારે હું ગુજરાતી ખાટી મીઠી દાળ અને રાઈસ જ બનાવી રહી છું। તો હવે તમે જોઈ શકશો આપણું પાણી થોડું થોડું ગરમ થવા લાગ્યું છે। હવે તેમાં આપણે રાઈસ ઉમેરીશું। અત્યારે મેં બાસમતી રાઈસ લીધેલા છે, તમારી પાસે કોઈ પણ રાઈસ હોય તે લઈને તમે બનાવી શકો છો। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું, 1/2 ચમચી જેટલું ઘી પણ લઈશું, સાથે હું વટાણા પણ લઈ રહી છું 1/4 કપ જેટલા। હવે બધું જ મિક્સ કરી લઈએ। હવે રાઈસને આપણે ચડવા દઈશું, તો આ રીતે વચ્ચે વચ્ચે આપણે ચમચો પણ ફેરવતા રહીશું અને રાઈસને પણ આપણે બાફીને તૈયાર કરી લઈએ। હવે રાઈસને આપણે ચેક કરી લઈએ, રાઈસ સરસ બફાઈ ગયા છે। હવે ઉપરથી થોડું લીંબુનો રસ પણ ઉમેરીશું, મિક્સ કરી લઈએ। 1 મિનિટ માટે આ જ રીતે રહેવા દઈશું। હવે આપણી દાળ પણ બફાઈ ગઈ છે, તેનો પણ આપણે ગેસ બંધ કરી દઈશું, રાઈસનો ગેસ પણ બંધ કરી દઈશું અને તેને નીચે ઉતારી અને જારીમાં લઈ લઈએ। ઉપરથી થોડું આપણે ઠંડુ પાણી નાખીશું જેથી આપણો રાઈસ એકદમ છૂટો બનશે। તો આ રીતે એકદમ છૂટો છૂટો આપણો રાઈસ તૈયાર છે, તમે જોઈ શકશો। બાઉલમાં ભરી તૈયાર કરી લઈએ। તો તમે જોઈ શકશો આ રીતે સરસ દાળ આપણી ચડી ગઈ છે। હવે દાળની અંદર આપણે બ્લેન્ડ ફેરવીને તૈયાર કરીશું, તો તૈયાર કરી લઈએ। આ રીતે દાળને મેં એકરસ બ્લેન્ડર ફેરવીને કરી લીધેલી છે। હવે દાળનો આપણે વઘાર કરી લઈએ। હવે દાળ બનાવવા માટે કઢાઈ લઈશું, કઢાઈની અંદર આપણે તેલ લઈશું 1 ચમચી। તેલને આપણે ગરમ થવા દઈએ, તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરીશું, રાઈને ફૂટવા દઈએ। આ રીતે રાઈ ફૂટવા લાગે એટલે આખું જીરું ઉમેરીશું, સાથે જ તજ, લવિંગ અને તમાલપત્ર ઉમેરીશું, લીમડાના પાન, 1 સૂકું લાલ મરચું, હિંગ ઉમેરી દઈએ, મિક્સ કરી લઈએ। હવે તેમાં આપણે ટામેટું ઉમેરીશું 2 ચમચી। ટામેટાને આપણે થોડી વાર માટે ચડવા દઈએ, ટામેટું ચડે એટલે આપણે મસાલા કરી દઈએ। થોડો ગરમ મસાલો ઉમેરીશું, લાલ મરચું પાવડર, આદુ મરચાંની પેસ્ટ, ફરી આપણે બધું મિક્સ કરી લઈએ। હવે તેમાં આપણે તૈયાર કરેલી દાળ છે તે ઉમેરી દઈએ, બધું સારી રીતે મિક્સ કરી લઈએ। દાળ હજુ આપણે ઘાટી છે તો થોડું પાણી ઉમેરીશું, આપણે બાફતી વખતે મીઠું ઉમેરેલું છે તો થોડું મીઠું ઉમેરીશું, 2 ચમચી જેટલો ગોળ ઉમેરી દઈએ અને સાથે જ આપણે લીંબુનો રસ લઈશું। હવે દાળને આપણે સારી રીતે ઉકાળી લઈએ। આ દાળને તમારે જે રીતે ઘાટી રાખવી હોય એ પ્રમાણે તમે રાખી શકો છો, મેં અત્યારે આ રીતે તૈયાર કરેલી છે। તમારે વધારે લિક્વિડ કરવી હોય તો તમે વધારે થોડું પાણી ઉમેરી શકો છો। તો હવે દાળને આપણે થોડી વાર માટે ઉકળવા દઈએ। હવે તમે જોઈ શકશો આપણી ગુજરાતી ખાટી મીઠી દાળ પણ એકદમ સરસ ઉકળી ગઈ છે, તો દાળ પણ આપણી બનીને તૈયાર છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું, નીચે ઉતારી અને ધાણા નાખીને તેને સર્વ કરીશું। તો નીચે ઉતારી લઈએ, હવે આપણી ખાટી મીઠી દાળ પણ તૈયાર છે। હવે આપણે બટેટાનું છાલવાળું શાક બનાવી લઈએ, તો તેના માટે આ રીતે મેં બટેટા લીધેલા છે। બટેટાનું છાલવાળું શાક બનાવવા માટે બટેટા ધોઈને લેવા, હવે આ રીતે એક બાઉલમાં પાણી લઈશું અને બટેટાને આપણે કટ કરી લઈએ। તો આ રીતે મીડિયમ ટુકડા કરીને કટ કરી લઈશું।
तो आ रीते मैं बटेकाना टुकड़ा करीने तैयार करी लीधेला छे। आ बटेटाना टुकड़ाने आपणे 2-3 पाणीए धोई लईशुं, ત્યારબાદ તેનો વઘાર કરીશું। તો આ બટેકાનું આપણે રસાવાળું શાક બનાવી લઈએ। સાથે જ મેં 2 નંગ ટામેટા કાપીને પણ તૈયાર કરેલા છે। હવે આપણે બટેકાનો શાકનો વઘાર કરી લઈએ। તો અત્યારે આપણે બટેકાનું શાક કુકરમાં બનાવી રહ્યા છીએ, તો તેના માટે કુકર લીધેલું છે। કુકરની અંદર આપણે 2-3 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે થોડી રાઈ લઈશું। રાઈ આ રીતે ફૂટવા લાગે એટલે આખું જીરું ઉમેરીશું। લીમડાના પાન અને તમાલપત્ર પણ લઈશું। હિંગ લઈશું, હળદર, લાલ મરચું પાવડર। હવે આપણે ટામેટું ઉમેરી દઈશું। આ રીતે ટામેટું થોડું ચડે ત્યારબાદ આપણે બટેકાના ટુકડા પણ ઉમેરીશું। હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ। થોડી વાર માટે આ જ રીતે ચડવા દઈશું। સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈએ, ફરી મિક્સ કરીશું। 1 મિનિટ માટે ચડવા દઈએ। 1 નાની ચમચી ધાણા જીરું પાવડર લઈશું, ચપટી ગરમ મસાલો, અત્યારે આ બટેકાનું શાક આપણે રસાવાળું બનાવી રહ્યા છીએ તો પાણી ઉમેરીશું। મિક્સ કરી લઈએ। છાલ સાથે બટેકાનું શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તો હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને 3-4 વિસલ કરી લઈએ। આ બટેકાનું શાક આપણું તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે ભીંડાનું શાક તૈયાર કરીશું। તો ભીંડાને આ રીતે મેં કટ કરી લીધેલો છે। અત્યારે મેં આ રીતે ગોળ કટ કર્યો છે। તમારે આ રીતે કટ કરવો હોય તો આ રીતે તમે કટ કરીને પણ ડ્રાય શાક બનાવી શકો છો। તો હવે આપણે વઘાર કરીશું। ભીંડાનું ડ્રાય શાક બનાવવા માટે એક કઢાઈ લઈશું। કઢાઈની અંદર આપણે 2-3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું। તેલને ગરમ થવા દઈએ। તેલ ગરમ થઈ ગયું છે, તમારે રાઈ લેવી હોય તો રાઈ લઈ શકો છો। અત્યારે મેં નથી ઉમેરેલી। આખું જીરું લઈશું, હિંગ ઉમેરીશું, હળદર પણ લઈશું। હવે આપણે ભીંડો ઉમેરી દઈએ। હવે ભીંડાને આપણે આ જ રીતે હલાવતા ચડવા દેવાનું છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ગેસ ઉપર ચડવા દઈએ। વચ્ચે વચ્ચે ભીંડાને આપણે આ રીતે મિક્સ કરતા જઈશું। તો તમે જોઈ શકો છો ભીંડો સિકાસવાળો હોય છે, તો આ રીતે આપણે ખુલ્લો ચડવા દઈશું જેથી એકદમ ડ્રાય થઈ જશે। ભીંડો સિકાસ પડતો વધારે હોય છે તો આપણે સાથે મીઠું નહીં નાખીએ। આ સિકાસ બધી જ બળી જાય ત્યારબાદ આપણે તેમાં નમક ઉમેરવાનું છે। તો આ જ રીતે પહેલાં ચડવા દઈએ। હવે તમે જોઈ શકશો ભીંડામાં જે સિકાસ હતી તે બધી જ બળી ગઈ છે અને આ રીતે ભીંડો ડ્રાય થઈ ગયો છે। હજી આપણે થોડો ડ્રાય કરીશું અને ચડવા દઈએ। તો હવે તમે જોઈ શકશો આ ભીંડો એકદમ સારી રીતે ચડી ગયો છે। આની અંદર હવે આપણે ટામેટું ઉમેરીશું। અત્યારે મેં અડધું ટામેટું લીધેલું છે, અત્યારે મેં ટામેટું લીધેલું છે, તમારે ન નાખવું હોય તો પણ ચાલે। ફરી આપણે બધું જ મિક્સ કરી લઈએ અને ફરી આપણે થોડી વાર માટે ચડવા દઈશું જેથી ટામેટું પણ સરસ ચડી જાય। ટામેટું ચડી જાય ત્યારબાદ આપણે મસાલા કરવાના છે, તો ટામેટાને ચડવા દઈએ। હવે ભીંડો એકદમ સરસ રીતે ચડી ગયો છે, હવે તેમાં મસાલા કરી લઈએ। સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું, લાલ મરચું પાવડર લઈશું, ધાણા જીરું પાવડર, મિક્સ કરી લઈએ। હવે આ જ રીતે 1 મિનિટ માટે રહેવા દઈશું જેથી મસાલા એકદમ સારી રીતે ભીંડા સાથે મિક્સ થઈ જાય। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો હવે આપણી ભીંડાની ડ્રાય સબ્જી પણ તૈયાર છે, તેને નીચે ઉતારી બાઉલમાં સર્વ કરી દઈએ। હવે આપણે મસાલા પૂરી બનાવી લઈએ। તો તેના માટે અહીંયા મેં 2 કપ ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ચમચી અજમો, 1 નાની ચમચી હિંગ, 1 નાની ચમચી ગરમ મસાલો, 1 ચમચી કોથમીર, જરૂર પ્રમાણે પાણી,
अने मोण अने तळवा माटे तेल जोशे। तो पहेला आपणे लोट बांधीने तैयार करिए। हवे लोटनी अंदर आपणे मसाला करीशुं, तेमां पहेला लाल मरचू पाउडर नाखीए, हळदर नाखीशुं, धाणा जीरुं पाउडर नाखीशुं, गरम मसालो नाखीशुं, स्वाद प्रमाणे मीठुं नाखीशुं, अजमो नाखीशुं, हिंग नाखीशुं, हवे तेमां कोथमीर पण नाखी दईए। હવે તેમાં મોણ માટે આપણે તેલ નાખીશું, તેલ આપણે 1/2 ટેબલસ્પૂન જેટલું નાખીશું। હવે તેને હાથથી બરાબર બધું જ મિક્સ કરી લઈએ। આ રીતે મસાલા, લોટ, તેલ બધું જ મિક્સ થઈ જાય એ રીતે બધું જ બરાબર મિક્સ કરીશું। આ પૂરીને વધારે ક્રિસ્પી બનાવવી હોય તો તમે 2 ટેબલસ્પૂન રવો પણ નાખી શકો છો। હવે તેમાં આપણે થોડું થોડું પાણી નાખી અને રોટલી કરતાં થોડો કઠણ લોટ બાંધીને તૈયાર કરીએ। આ રીતે લોટ બરાબર મિક્સ કરતા જશું અને થોડું થોડું પાણી નાખીને લોટ તૈયાર કરવાનો છે। આ રીતે લોટ થોડો કઠણ બાંધીને થોડીવાર માટે તેને મસળીને તૈયાર કરીશું। ત્યારબાદ તેમાં થોડું તેલ નાખીશું, તેલ નાખી તેને ફરી થોડીવાર માટે મસળીને તૈયાર કરી લઈએ, કેળવી લઈએ। આ રીતે આપણે 1-2 મિનિટ માટે લોટને કેળવીને તૈયાર કરીશું જેથી એકદમ સરસ રીતે સોફ્ટ બનીને તૈયાર થાય। લોટને આપણે એકદમ સરસ રીતે કેળવીને તૈયાર કરી લીધેલો છે। આ રીતે આપણે કઠણ લોટ બાંધીને તૈયાર કરીશું, તેને ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈએ। ત્યાં સુધીમાં આપણે મેથીના ગોટા બનાવવા માટે બેટર રેડી કરી લઈએ। તો તેના માટે 1/2 કપ મેથી ધોઈને તૈયાર કરેલી છે કાપીને, 1 કપ કોથમીર તેને પણ ધોઈને કાપીને તૈયાર કરેલી છે, 1/2 કપ લીલું લસણ, 1/2 કપ ઝીણા સમારેલા મરચાના ટુકડા, 2 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી ખાંડ, 1/2 ચમચી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી મરી પાવડર, 1/2 ચમચી હળદર, 2 ચમચી લીંબુનો રસ, 2 કપ બેસન, 1/2 ચમચી ઈનો, તળવા માટે તેલ। તો બનાવવાની શરૂઆત કરીએ। હવે એક બાઉલ લઈશું, તેમાં બેસન લઈ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ખાંડ, હિંગ, મરી પાવડર, આદુની પેસ્ટ, મેથી, મરચાના ટુકડા, લીલું લસણ, ધાણા ભાજી નાખીને બધું બરાબર મિક્સ કરી લઈએ। લોટને એકદમ બરાબર મિક્સ કરતા જશું, જરૂર લાગે તો થોડું થોડું પાણી નાખતા જશું અને તેનું આપણે ગોટા ઉતારી શકીએ એવું બેટર તૈયાર કરીશું। આ રીતે તૈયાર થઈ ગયા બાદ 2-3 મિનિટ માટે આવી રીતે હલાવીને તૈયાર કરીશું। ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને 1/2 ચમચી ઈનો નાખીને તેને બરાબર મિક્સ કરી લઈશું। ઈનો પાવડર નાખવાથી ગોટા એકદમ સોફ્ટ થાય છે એટલે મેં અહીંયા ઈનો પાવડરનો યુઝ કરેલો છે। જો તમને ઈનો પાવડર ન નાખવો હોય તો કુકિંગ સોડા પણ નાખી શકાય છે। તો આવી રીતે બધું જ મિક્સ કરી લીધા પછી આપણે એક કડાઈ લઈ તેમાં તેલ નાખીશું। આપણે ચેક કરી લઈએ તેલ ગરમ થઈ ગયું છે। તો તેને પલટાવીને બહાર લઈ લઈશું તો આપણું તેલ ગરમ જ છે। તો આવી રીતે આપણે આવી રીતે એક એક કરીને ગોટા બનાવી લઈશું। ગેસ મીડિયમ રાખવાનો છે અને ગોટાને આપણે પલટાવતા જશું। આ રીતે બધા બરાબર પલટાવતા જશું અને ગોટાને તૈયાર કરી લઈએ।
गोटा बराबर तलाई जाए एटले तेने बाहर निकाली लईए। फरी आपणे लोटने थोड़ी वार माटे आ रीते केळवी लईए। हवे तेमांथी लूवा बनावी लईए। जे साइजनी पूरी बनावी होय ए रीते लूवा बनावीने तैयार करीशुं। आ रीते बधा ज लूवा बनावीने तैयार करी लईए। आ रीते लोट कठण बांधवाथी पूरी एकदम फूलीने तैयार थाय छे अने तेल पण ओछुं पीवे छे। हवे आपणे बधा ज लूवा बनीने तैयार छे। हवे आपणे पूरी वणी लईशुं। रोटली बनावानी पातली लीधेली छे। पूरी ने आपणे वधारे जाडी नहीं अने पातळी वधारे पण नहीं ए रीते वणीने तैयार करीशुं। आ रीते आपणे पूरी वणीने तैयार करी लईए। एक प्लेटमां मूकता जईए। आ रीते बधी ज पूरी वणीने तैयार करी लईए। आ रीते आपणे बधी ज पूरी वणीने तैयार करी लीधेली छे। तळવા માટે તેલ પણ ગરમ મૂકી દીધેલું છે તો પૂરીને હવે આપણે તળીને તૈયાર કરીએ। હવે તેલ ગરમ થઈ ગયું છે। પૂરી તળાવવા માટે મૂકી દઈએ। પૂરી એક સાઈડથી તળાઈ જાય એટલે તેને પલટાવી લઈએ। બીજી સાઈડથી પણ તળાઈ જાય એટલે બહાર લઈ લઈએ। એ જ રીતે આપણે બીજી પૂરી પણ તળીને તૈયાર કરી લઈએ। હવે આપણે થાળી સર્વ કરી દઈએ। તો સૌથી પહેલા આપણે દૂધપાક લઈશું, સાથે ભીંડાનું શાક, બટેકાનું શાક, ગુજરાતી ખાટી મીઠી દાળ, સાથે જ ભાત, પૂરી લઈશું, ભજીયા પણ લઈશું। ભજીયા સાથે ખાઈ શકાય તેવી ખજૂર આંબલીની ચટણી લઈશું। આ ખજૂર આંબલીની ચટણીની રેસીપી મારી ચેનલ પર આપેલી જ છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। સાથે જ આપણે ફ્રાઈમ્સ અને આથેલા મરચાં પણ લઈશું। તો તૈયાર છે આપણી શ્રાદ્ધ માટેની ચટપટ તૈયાર થતી ગુજરાતી થાળી। તો ફ્રેન્ડ્સ, તમે પણ જરૂરથી આ રીતે બનાવજો અને તમારો એક્સપિરિયન્સ શેર કરજો। તો ફ્રેન્ડ, ફરી મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।